આપનું સ્વાગત છે। બનાસકાંઠાના વડા ગામેથી ગાંજાનું આખું ખેતર ઝડપાયું છે। અંદાજે 1 કરોડથી વધુના ગાંજાનો મુદ્દામાલ ઝડપાયો છે। એસઓજીએ રેડ પાડી ગાંજાનું ખેતર ઝડપી પાડ્યું। ધારા પોલીસ મથકે ગાંજો લાવી કાર્યવાહી હાથ ધરી છે। મહીસાગરમાં સોશિયલ મીડિયા પર નવરાત્રી અંગે વિવાદિત પોસ્ટ કરનારા શખ્સોએ આખરે માફી માંગી હતી। સોશિયલ મીડિયા પર 3 શખ્સોનો માફી માંગતો વિડીયો વાયરલ થયો છે। દાવો છે કે આરોપીઓ નવરાત્રી અંગે વિવાદિત પોસ્ટ કર્યા બાદ સમગ્ર મામલો સંતરામપુર પોલીસ મથકે પહોંચ્યો હતો, જે બાદ સોશિયલ મીડિયા પર વિવાદિત પોસ્ટ કરનારા આરોપીએ જાહેરમાં માફી માંગી હતી। જો કે ન્યૂઝ 18 ગુજરાતી આ વિડીયોની પુષ્ટિ નથી કરતું। જય હિન્દ મિત્રો, આપ તમામ સનાતની ધર્મના ભાઈઓને મારે એટલું કહેવાનું કે જાણતા અજાણતા મારાથી કોઈનું પણ દિલ દુભાયું હોય, કોઈને એક લાગણી છિન્ન થઈ હોય, હું આપના માટે ક્ષમા પ્રાર્થી છું। આપ મને માફ કરો અને અગાઉ આવી ફરીથી આવી કોઈ પણ ભૂલ નહીં થાય તેની ખાતરી આપો। જય હિન્દ મિત્રો, મારી પોસ્ટથી કોઈની લાગણી દુભાઈ હોય તો એના માટે માફી માંગુ છું। હાથ જોડીને માફી માંગુ છું અને એના તરફથી બી આપના સંતરામપુરના જે બી અમારા ભાઈઓ છે, હિન્દુ ભાઈઓને ઠેસ પહોંચી હોય તો એના કાકા તરીકે પણ હું માફી માંગુ છું। અમદાવાદ સહિત રાજ્યભરમાં રખડતા ઢોર, બિસ્માર રસ્તા અને ટ્રાફિક અને પાર્કિંગની સમસ્યા મુદ્દે હાઈકોર્ટમાં રિપોર્ટ રજૂ કરાયો છે। સ્ટેટ લીગલ સર્વિસીસ ઓથોરિટી હાઈકોર્ટમાં 252 પાનાનો રિપોર્ટ રજૂ કર્યો, જેમાં અમદાવાદ સહિત રાજ્યભરમાં રખડતા ઢોર, બિસ્માર રસ્તા, ટ્રાફિક, પાર્કિંગ અને રોંગ સાઇડ ડ્રાઇવિંગની સમસ્યા યથાવત હોવાનો સ્વીકાર કરાયો છે। આ રિપોર્ટ તમામ વિસ્તારોના નામ અને ફોટોગ્રાફ સહિત રજૂ કરાયો। પ્રશાસનની કામગીરી બાદ પણ આ તમામ મુદ્દે સમસ્યાઓ યથાવત હોવાનું રિપોર્ટમાં સામે આવ્યું। સુરતના અમરોલીમાં હત્યાની વધુ એક ઘટના સામે આવી। પાણી બાબતે 2 દિવસ પહેલા થયેલા ઝઘડામાં મહિલાની હત્યા કરી દેવાઈ। પાણીના પ્રશ્નને લઈને 2 પરિવાર વચ્ચે મારામારી થઈ હતી, જેમાં મહિલાને માથાના ભાગે ઇજા પહોંચતા તેને હોસ્પિટલ ખસેડવામાં આવી હતી, જ્યાં હેમરેજની સારવાર દરમિયાન મહિલાનું મોત થયું છે। ત્યારે પોલીસે આ મામલે હત્યાનો ગુનો નોંધી 3 આરોપીઓની ધરપકડ કરી છે। તો પાણી બાબતે મહિલાની હત્યા થઈ હોવાનું સામે આવ્યું છે। 2 પરિવાર વચ્ચે બબાલ થઈ હતી અને આ બબાલ મારામારી સુધી પહોંચી હતી। સમાચારોમાં અત્યારે ફક્ત આટલું જ, અને સમાચારો માટે આપ જોતા રહો ન્યૂઝ 18 ગુજરાતી। નમસ્કાર। કારમાંથી કૂદી જતા જીવ બચ્યો, સિલિન્ડરમાં બ્લાસ્ટના કારણે આગ બની વિકરાળ। વડોદરાના તાંદલજામાં આવેલ કોમ્પ્લેક્સમાં પાર્કિંગમાં રહેલા વાહનોમાં આગ લાગી ગઈ। 1 કાર અને 2 બાઇક અને 4 એક્ટિવામાં અચાનક આગ લાગી।